આજે ગૌરવ ગૌરવ શું ઋણ છે ગુરુનું આપણા ઉપર. આ લોકમાં જે કઈ વસ્તુ જોઈએ છે આપણે જોઈએ છે એ બધી એને કૃપા પ્રસાદીમાં આપણને આપી, આભાર માનીએ, એનું ઋણ અદા કરવું છે જોગીનું. કારણ આ ગુણાતીત આવ્યા પણ આપણે તે એવા દેહવારા હોત એને જ ગુણાતીત માના. એ કૃપા કરી કે અમારા સ્વરૂપ જ્યારે જ્યારે જ પ્રગટ હોય ત્યાં પાછા મુમુક્ષુઓને જેને જેને સંબંધ અને હોદીને પકડે તત્વે સહિત ગુરુની ઓળખાણ થઈ ગઈ. એ જોગીની કૃપા, એ સદગુરુ એ જોડે આપણને હેત કરાવી દીધું. મોટા વાત આ થઈ, એને જો ના કરાય તો આપણા દિલને કબૂલ ના કર્યું હોત તો આપણે ના કરતા ઉપરથી આ ઠક 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 કર, પણ અંદરનું હેત કરવું જોઈએ તો આપણે લય થઈ જઈને એ કેમ કરીએ. એના વચન પ્રમાણે જીવીએ, એના વચન પ્રમાણે જીવીએ તેના ગુણ આવી જાય, એને વચન પ્રમાણે અંતરાય માનીને જીવીએ તેના ગુણ આવી જાય. તો આટલી બધી કૃપા એણે કરી છે, આપણે હા હા ગડથલ જ કરી, મિયાઓ મિયાઓ કર્યું અને એ કર્યું. એના ફળરૂપે આપણે જોઈએ છીએ કે અત્યારે પોતાના જેવા નિર્દોષ બનાવવા શેરામાં 26 આપણે નજર સમક્ષ લઈ મૂકી દીધું, વીજળી જેવા સન બનાવવા કે જેનો પ્રસંગ કરે તો અત્યંત કલ્યાણ થઈ જાય, વારસદાર થવા માટેનો હતા રઈસ મોટ દીધી રઈસ. તો આજે અંતરના એવા આશીર્વાદ કે અખંડ નવરા હોય ત્યારે મનને ગુરુ અથવા ગુરુ હરિથી ભરે રાખે, ગુરુ હરિથી જપેક નથી ભરવા સમજાય સમજ. એવું કરવાનું બાર બાર મળે એવો વિવેક, ગુણાતીતનો 100% વિવેક દરેકને આવી જાય એ જ અંતરની પ્રાર્થના અને આશીર્વાદ સજાન સાહેબ મહારાજ.